नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपणे धोरण 9 में पाठ 13 मो भारतनी स्थान भूस्तरीय रचना अने भूपृष्ठ तेमा आपणे भारतना स्थान कद अने विस्तार विषे वात करी हती के जेमा आपणे भारत देश छे ते पृथ्वीना उत्तर गोलार्धमां आवेल छे तेमज एशिया खंडना दक्षिण भागमां आवेल छे। आ उपरांत भारत देश छे ते विश्वना रशिया कैनेडा यूएस चीन ब्राजील अने ऑस्ट्रेलिया पछी सातमा क्रमे आवे छे। तेमज तेमनो भूमि भाग छे ते विश्वमां 2.42% रोकेलो छे। आ उपरांत भारत देशनो जे विस्तार छे ते 32.8 लाख चौरस किलोमीटर छे। ए बधा विषे आपणे वात करी हती। हवे आपणे भारतनुं व्यूहात्मक स्थान ए विषय अभ्यास करीशुं। भारत पूर्व गोलार्धमां मोકાનું સ્થાન ધરાવે છે અને તેનું વિહાત્મક મહત્વ પણ વિશેષ છે, જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે। હિંદ મહાસાગરના શીર્ષસ્થ ભાગ સ્થાને ભારત આવેલો છે। પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે। પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે। હિંદ મહાસાગર માં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેટલી નથી। ભારતના આ મહત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિંદ મહાસાગર તેના નામ પરથી રાખવામાં આવ્યું છે। મિત્રો, આપણે જોઈએ તો આપણો ભારત દેશ એ પૂર્વ ગોળાર્ધમાં મહત્વનું સ્થાન ધરાવે છે। પ્રાચીન કાળથી આપણે જોઈએ તો અલગ અલગ દેશો સાથે સંબંધો વિકસાવવામાં સમુદ્રનું મહત્વપૂર્ણ યોગદાન થયેલું જોવા મળે છે। આપણે આ સમુદ્ર માર્ગે જોઈએ તો અનેક દેશો જે ભારતમાં વેપાર માટે આવતા હતા અને ભારતમાંથી લોકો છે તે દેશમાં વેપાર કરવા માટે જતા હતા। હિંદ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને એટલે કે હિંદ મહાસાગરના મસ્તક ભાગે આપણો ભારત દેશ આવેલો છે। આપણા ભારત દેશની સીમા જેટલી હિંદ મહાસાગરમાં આવેલી છે એટલી કોઈ પણ બાજુમાં આવેલા કોઈ પણ દેશની સીમા ભારત દેશ જેટલી આવેલી ન હોવાથી અહીં સમગ્ર મહાસાગર છે એનું નામ જ હિન્દુસ્તાન પરથી હિંદ મહાસાગર રાખવામાં આવેલું છે। પૂર્વ તથા પૂર્વના દેશો, પશ્ચિમના દેશો આ બધા દેશો સાથે આ જળમાર્ગને લીધે ભારત દેશ છે તે વ્યાપારિક સંબંધો વિકસાવી પોતાના સ્થાનને વિકસાવવામાં ખૂબ જ ફાળો આપ્યો છે। ત્યારબાદ જોઈએ મિત્રો, આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન પણ મહત્વનું છે। ઈસવીસન 1869માં સુએજ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર ઘટી ગયું છે। પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિંદ મહાસાગર થઈને જાય છે। દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએજ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે। એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કા સામુદ્રધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે। અહીંયા મિત્રો દર્શાવ્યું છે કે ઈસવીસન 1869માં સુએજ નહેર જે છે, અહીંયા જે સુએજ નહેર જે આપેલી છે તે શરૂ થઈ હતી, તેનાથી ભારત અને યુરોપ દેશ વચ્ચેનું અંતર છે તે 7000 કિલોમીટર ઘટી ગયું હતું।
આ જે સુએજ નહેર છે તે ઇજિપ્તનો અહીં જે ભાગ દર્શાવેલો છે તેને કાપીને બનાવવામાં આવી હતી. આટલો જે ભાગ છે તેને કાપીને બનાવવામાં આવી હતી, જેના લીધે યુરોપથી જે વહાણ આવતા તો તેમને આ સમગ્ર અહીંયાથી અહીંયા છે અહીંયા ઉપર ઉત્તર ભાગમાં યુરોપ, ત્યાંથી ફરી ફરી એ લોકોને આફ્રિકાથી ફરી ફરીને અહીંયા ભારત સુધી જે આવવાનો જે માર્ગ હતો 7000 કિલોમીટર તે ઘટી ગયું અને તેઓ અહીંયા સુએઝ નહેરથી ભારત સીધા આવી શકતા. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. આ જ પ્રમાણે ઉપનિષદોના વિચારો, રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આજે વિશ્વ છે તે સેકન્ડોમાં ઘણા બધા આંકડાઓની ગણતરી કરતા ઘણા બધા યંત્રો વિકસાવ્યા છે, પણ એ ન ભૂલવું જોઈએ વિશ્વને કે શૂન્યની શોધ ભારત દેશે આપેલી છે. જો શૂન્યની શોધ ન થઈ હોય તો આગળ એકડા પણ ગણવામાં ખૂબ જ તકલીફ થઈ ગઈ હોત. પાઈની શોધ પણ ભારત દેશે કરેલી છે. ગુરુત્વાકર્ષણનો નિયમ એ પણ ભારત દેશે શોધેલો છે. પરંતુ ઘણા બધા આક્રમણો થવાને લીધે આપણા જે મોટી મોટી લાઇબ્રેરીઓ હતી તે સળગાવી દેવામાં આવી હતી. તેનાથી આપણો જે પ્રતિભા છે તે ખીલી ન શકી. બાકી શોધ તો ભારત દેશમાં પણ થઈ હતી. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ઉપનિષદોના વિચારો, રામાયણ, પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, આજે મિત્રો કોરોના ચાલી રહ્યો છે ત્યારે પણ વૈદિક કાળને આપણે કહીએ ને વૈદુ ઉકાળાઓ એનો આશરો લેવો પડે છે. આ બધી ચિકિત્સા પદ્ધતિ તમે સૌ ભણશો, હજી 10મા ધોરણમાં ભણશો કે વાળને પણ કાપી નાખે તેવા હથિયારો ભારત દેશ પાસે હતા આજથી હજારો વર્ષો પહેલાં. ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. આજે મિત્રો બધા જે ચેસ રમે છે એ તો અમારા આપણા મહાભારતમાં પણ રમવામાં આવતી હતી. જે સાપસીડી રમે છે એ તો આપણા મોહેંજોદડોમાંથી પણ એના અંશ મળી આવ્યા હતા. તો આવી ઘણી બધી જે રમતો છે તે આપણા ભારત દેશમાં મળી છે અને તે વિભિન્ન દેશો સુધી પહોંચી શકી છે. ભારતના પડોશી દેશો. દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. ભારતમાં મિત્રો આપણે હાલની વાત કરીએ તો 28 રાજ્યો છે. દિલ્હીનું રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને તમારી પુસ્તકો મિત્રો 6 સંઘ શાસિત પ્રદેશ છે. પરંતુ હાલમાં કહીએ તો દિલ્હી અને આ 8 સંઘ શાસિત પ્રદેશ એટલે કે મિત્રો કુલ 9 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલા છે. આટલું જાણવું ગમશે. મિત્રો પુસ્તકમાં આપેલું છે 2 જૂન 2014ના રોજ તેલંગણા તેના માતૃરાજ્ય આંધ્રપ્રદેશમાંથી 9મું 29મું રાજ્ય બન્યું હતું. પરંતુ મિત્રો આપણે હાલ 28 રાજ્યો છે, જે ઉપર દર્શાવ્યું છે કે 5 ઓગસ્ટ 2019 જમ્મુ કાશ્મીર અને લેહ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા. એટલે મિત્રો 2 કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા હોવાથી જે જમ્મુ કાશ્મીર એક પોતે રાજ્ય હતું તે ઘટી ગયું, એટલે 28 રાજ્યો થઈ ગયા અને જમ્મુ અને લેહ 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વધારો થયો, એટલે 6 જે હતા એમાંથી 8 થયા અને દિલ્હી સહિત 9 કેન્દ્ર શાસિત પ્રદેશ થયા. હવે જોઈએ ભારતની જમીન સીમા. ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે અને ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ, ભૂતાન દેશ સાથે તથા પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. ભારતના પડોશી દેશોની વાત કરી છે
तो अहीं आपणे जोई शकीए, व्यवस्थित तमने नक्शो बताऊं, तो अहीं आपणे जोई शकीए के वायव्य दिशा, तमे सौ जाणो छो मित्रों के वायव्य दिशामां पाकिस्तान देश आवेलो छे, आपणो दुश्मन देश। तेमज अफगानिस्तान आवेलो छे, जे मात्र जम्मू कश्मीर साथे सरहद धरावे छे। ત્યારબાદ જોઈએ તો અહીં ઉત્તર પૂર્વમાં, મિત્રો તમને એમ થાય કે ઉત્તર પૂર્વ એટલે કેમ ગણવું, તો અહીંથી મિત્રો આપણે એ રીતે કરીએ તો અહીંયા આવશે ઉત્તર દિશા અને અહીંયાથી આવશે આ પૂર્વ દિશા, તો ઉત્તર અને પૂર્વ દિશાની જે વચ્ચે આવેલા છે તેને આપણે કહેશું ઉત્તર પૂર્વના દેશો। તો ઉત્તર પૂર્વમાં આવેલ છે નેપાળ, ભૂતાન, ચીન, એ બધા ઉત્તર પૂર્વના દેશ, અને પૂર્વમાં મ્યાનમાર, આ બાજુ મિત્રો સીધું આવ્યું છે પૂર્વમાં મ્યાનમાર, બાંગ્લાદેશ, બાંગ્લાદેશ સીધું દેખાય છે પૂર્વમાં આવેલું છે, સાથે જોડાયેલી છે મિત્રો, વાત કરી છે જોડાયેલી, જે શ્રીલંકા છે તે જોડાયેલી નથી, અને આ બધા જે છે તે જમીન માર્ગ સાથે આપણા ભારત દેશ સાથે જોડાયેલા છે। હા, શ્રીલંકાને આપણો પડોશી દેશ જરૂર કહી શકાય, પરંતુ એને જોડાયેલો દેશ કહી શકાય નહીં। ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પડોશી દેશો, મિત્રો આપણે આ વાત કરી કે જોડાયેલા દેશો નહીં પરંતુ આપણે એને પડોશી દેશો કહી શકીએ, શ્રીલંકા અને માલદીવ આવેલા છે। ભારત અને શ્રીલંકા પાલકની સામુદ્ર ધુની અને મન્નારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે। અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે, જ્યારે બંગાળની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે। અહીંયા મિત્રો દર્શાવ્યું છે કે આપણો પડોશી દેશ શ્રીલંકા, જે પાલકની સામુદ્ર ધુની, સામુદ્ર ધુની એટલે મિત્રો જળાશય, એટલે કે જળની એટલો પાતળો પટ્ટો કે જે બે દેશને અલગ પાડતો હોય, અને મન્નારનો અખાત, તમે સૌ જાણો છો અખાત કોને કહેવાય, તો કે જે ભૂમિ સપાટીથી ઘેરાયેલો હોય ત્રણેય બાજુથી એને અખાત કહેવાય, તો એ મન્નારનો અખાત અને સામુદ્ર ધુની એ ભારત અને શ્રીલંકાની વચ્ચે આવેલ છે। અને અરબ સાગરમાં લક્ષદ્વીપ, અહીંયા આપણો લક્ષદ્વીપ અને બંગાળની ખાડીમાં અંદમાન અને નિકોબાર, અહીંયા આવ્યા છે અંદમાન અને નિકોબાર ટાપુ આવેલા છે। તમે સૌ જાણો છો કે આપણા અંદમાન અને નિકોબારમાં જે ટાપુ આવેલા છે ત્યાં બેરન અને નારકોન્ડમ નામના જ્વાળામુખી પણ આવેલા છે। આટલું જાણવું ગમશે, ભારતનો દક્ષિણતમ છેડો ઇન્દિરા પોઈન્ટ વર્ષ 2004માં આવેલ સુનામીમાં જળમગ્ન થઈ ગયો હતો, આ સાથે અંદમાન નિકોબારના પણ કેટલાક ટાપુઓ સમુદ્રમાં ડૂબી ગયા હતા। મિત્રો આપણા ભારત દેશનો દક્ષિણતમ છેડો છે તે ઇન્દિરા પોઈન્ટ છે, જે 2004માં જે સુનામી આવી હતી તેમાં ડૂબી ગયો હતો, અને આપણા અંદમાન નિકોબારના જે ઘણા ટાપુઓ છે એ પણ ડૂબી ગયા હતા। ત્યારબાદ જોઈએ ભૂસ્તરીય રચના, ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે, આ બંને પરિબળોની વિનાશક અને રચનાત્મક અસર જોવા મળે છે। પૃથ્વીની સંરચના વિશે જાણકારી ખૂબ જ રોચક છે, પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એસ્થેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકોની ઉપર તરી રહ્યો છે। મિત્રો આ જે ફકરો છે તે ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે તમારી સ્વાધ્યાય પોથીમાં જે તમારો છેલ્લો વિભાગ આવે છે, વિભાગ સી આવે છે, એમાં તમારો મોટો પ્રશ્ન છે। એટલે મિત્રો યાદ રાખજો કે પૃથ્વીની રચના વિશે માહિતી આપો તો તમારે આ સમગ્ર ફકરો છે તેમાં લખવાનો રહેશે। પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે, જે દ્રવિત ખડકોમાં સંવહનિક
તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે. ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પટ ફાટીને મોટા મોટા ટુકડામાં વિભાજિત થઈ જાય છે, જેને મૃદાવરણીય પ્લેટ લિથોસ્ફીરિક પ્લેટ કહે છે. આવી સાત ભૂસંચલનીય તકતીઓ એટલે કે પ્લેટો છે. હવે એટલું સમજી લઈએ મિત્રો કે પૃથ્વીની સંરચના વિશે જાણકારી ખૂબ જ રોચક છે, ખૂબ જ રોમાંચિત છે. પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એસ્થેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકોની ઉપર તરી રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી છે સૂર્યમંડળનો એક ભાગ છે. કરોડો વર્ષ પહેલાં આપણી પૃથ્વી છે ધગધગતો લાવાનો ગોળો હતી અને તે ધીમે ધીમે ઠરતા તેનો ઉપરનો જે પોપડો છે તેની ઉપર સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં આવી. તો આ જે ઉપરનો જે પોપડો છે તે અર્ધદ્રવિત ખડકો છે એની ઉપર તરી રહ્યો છે. પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે. પૃથ્વીના પેટાળમાં તો હજી ગરમી છે જ તે, અને તેના લીધે દ્રવિત ખડકોમાં સંવહનિત તરંગો ઉત્પન્ન કરીને, એટલે તમને ખ્યાલ હશે ઘણી વખત ધરતીકંપ, ઘણી વખત જ્વાળામુખી ફાટે છે તો ભૂસપાટી તરફ આવી રીતે જવાનો પ્રયત્ન કરે છે, અને ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડામાં વિભાજિત થઈ જાય છે. પરંતુ મિત્રો આ તો આપણે વાત કરવાની છે સમગ્ર પૃથ્વી ઉપર, કે જેમાં આ પ્લેટો જે ખંડો પડ્યા છે એની કે એના લીધે મોટા મોટા ટુકડા છે તે વિભાજિત થઈ જાય છે, અને આ જે ટુકડાઓ છે એને મૃદાવરણીય પ્લેટ લિથોસ્ફીરિક પ્લેટ કહે છે. તમે સૌ જાણો છો મિત્રો કે મૃદા એટલે કે માટી અને અવર્ણીય એટલે કે આવરણ. તો મૃદા એટલે માટીનું આવરણવાળી પ્લેટ લિથોસ્ફીયર કહે છે. આવી સાત મુખ્ય ભૂસંચલનીય તકતીઓ એટલે કે પ્લેટો છે. એમાં સૌથી પહેલી પ્લેટ છે પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, એન્ટાર્કટિક પ્લેટ. કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે, જેને અભિસારી પ્લેટ કહે છે. જ્યારે કેટલીક એકબીજાની નજીક આવી રહી છે, જેને અભિસારી પ્લેટ તરીકે ઓળખાય છે. તમારે મિત્રો યાદ રાખવાનું છે કેટલીક પ્લેટો એવી છે કે જે એકબીજાથી દૂર જઈ રહી છે એને અપસારી પ્લેટ કહે છે. જ્યારે કેટલીક છે તે એકબીજાથી નજીક આવે છે એટલે એને અપસારી પ્લેટ કહેવાય છે. અપસરણ અને અભિસરણની પ્રક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડીકરણ થાય છે. આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોના આકારો અને સ્થાન ફેર પણ થયા છે. એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પર પ્રતિક્રિયા જ પૃથ્વીની બધી ભૂકંપીય અને જ્વાળામુખીય ક્રિયાઓ માટે જવાબદાર છે. સરકતી કે ખસતી આ પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે પર્વત નિર્માણનું કારણ બને છે. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટોનું નિર્માણ કરે છે. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે. આ પ્રકારની પ્લેટોને રૂપાંતરિત પ્લેટો કહે છે. આમ મિત્ર આપણે જોયું કે અહીં ત્રણ પ્રકારની પ્લેટોની વાત કરી છે. એક છે અપસારી પ્લેટ કે જે એકબીજાથી દૂર જઈ રહી છે એને અપસારી પ્લેટ કહેશું. જ્યારે બીજી છે અભિસારી પ્લેટ કે જે એકબીજાથી નજીક આવી રહી છે એને અભિસારી પ્લેટ કહેશું. અને ત્રીજી છે રૂપાંતરિત પ્લેટ કે જેના લીધે ભૂમિખંડો છે તે નિરંતર ખસતા રહે છે. તો આવી પ્રકારની જે પ્લેટ છે એને કહેશું આપણે રૂપાંતરિત પ્લેટ. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી અટકીશું, અને પછીનો જે અધૂરો પાઠ છે હવે થોડોક જ પાઠ બાકી છે તે બીજા લેક્ચરમાં આપણે લેશું. તમારે હોમવર્કમાં સ્વાધ્યાય પોથીમાં ગયા વખતે તમને બે પ્રશ્ન આપ્યા હતા, હવે તમારે ત્રીજો પ્રશ્ન જે છે ભારતનો પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે શાથી, ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે. પાંચમો પ્રશ્ન સુએજ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે અને મૃદાવરણીય પ્લેટો કેટલી છે અને કઈ કઈ છે તે જણાવો. આ ચાર પ્રશ્નોના જવાબ તમારે સ્વાધ્યાય પોથીની અંદર પાઠ્યપુસ્તકમાંથી જોઈને લખી લેવાના છે. આ તમારું લેશન છે. ચાલો મિત્રો આવજો, જય હિન્દ. ફરી મળીએ બીજા લેક્ચર સાથે અને આપણે પાઠ પૂરો કરીશું.